આ પ્રોગ્રામના પ્રાયોજક છે નીલકંઠ પતંગ હોટલ. નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ. આજે એક એવું વ્યક્તિત્વ જેની સાથે વાતો કરવી ગમે, જેમની વાતો સાંભળવી ગમે, કારણ કે તેમની વાતોમાં ઊંડાણ હોય છે અને એના કરતાં પણ ક્યાંક વિશાળતા વધુ હોય છે. પ્રીતિ સેન ગુપ્તા, લેખિકા અને ખાસ કરીને પ્રવાસને લઈને સતત તેમની વાતો દેશ વિદેશમાં પ્રવાસ કરતી હોય છે. પ્રીતિજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. પ્રીતિજી, કેવી રીતે પરિચય ગમે? ક્યારે કોઈ લેખિકા તરીકે આપે છે, કોઈક વિશ્વ પ્રવાસી તરીકે આપે છે, કોઈક એક હટકે એક મહિલા તરીકે આપે છે, કોઈક ઓલવેઝ ટાપટીપ થઈને સુંદર તાના આગ્રહી એ રીતે આપે છે, કઈ રીતે ઓળખાવું ગમે છે તમને? મને જરા કે અઘરું પડે છે, પણ હું ટૂંકમાં મારી ઓળખાણ આવી રીતે આપું છું કે હું કર્મે લેખક અને કવિ છું અને ધર્મે મુસાફર છું. એટલે એનો જીવનમાં બે વસ્તુની જરૂર હોય ને, તે આવી રીતે હું મારી ઓળખાણ ટૂંકમાં આપું છું. કવિ હોય છે, મુસાફરી તો કરતો હોય છે, પણ કાલ્પનિક મુસાફરી કરતો હોય છે, અને આપનામાં ક્યાંક બંને છે. કાલ્પનિક મુસાફરી આપ કલમથી જે વિચારો પ્રગટ કરો છો, આપની ભાવનાઓ પ્રગટ કરો છો, કાલ્પનિક મુસાફરી તો બહુ કરી, પછી વાસ્તવિક મુસાફરી કરવાની ઈચ્છા થઈ, કવિતા લખવાનું કાલ્પનિક મુસાફરી ક્યારથી શરૂ કરી આપે? હા, એટલે આ બંને પ્રવૃત્તિઓ પણ નાનપણથી થાય છે. એક એક આમ કહીએ કે નવાઈ લાગે એવી વાત છે, પણ હું નાનપણથી લખતી હતી અને એ વખતે તો કવિતા કદાચ ના કહેવાય કે બાળકાવ્યો કહીએ કે જોડકણા જેવું કંઈક એવું લખાતું હોય, પણ ગદ્ય પણ લખતી હતી અને પછી સ્કૂલમાં તો પ્રવાસ વિશે પણ લખતી હતી. અને પ્રવાસ પણ ત્યારથી નાનપણથી થતો આવ્યો છે. તે વખતે અલબત્ત કુટુંબના સદસ્યો સાથે હોય કે સ્કૂલની ટ્રીપ્સમાંથી ગઈ હોય, ને પછી ધીરે ધીરે એટલે હું મારી મેળે કરતી થઈ ગઈ પ્રવાસ. એટલે પ્રવાસ એક બહુ જ મારા જીવનનું એક ધ્યેય જ બની ગયું છે અને એમાં મને સૌથી વધારે અર્થ લાગે છે અત્યારે. આપે કીધું કે નાનપણથી હું લખતી હતી જોડકણા, પરંતુ ક્યારથી રેકગ્નાઇઝ થાય કે યાર પ્રીતિ તું સરસ લખે છે? આવું કોકે પહેલા કીધું હશે ને, પછી જઈને કઈક લાગ્યું હશે કે યાર હવે ક્યાંક મારે સિરિયસલી આની અંદર વિચારવું જોઈએ. બરાબર, દિવસ હતો, કોણે કીધું તું આ? એટલે એ સ્કૂલમાંથી શરૂ થયું, હાઈસ્કૂલમાં. તે વખતથી જ લખવાનું ચાલતું હતું, એટલે લેખો લાંબા લાંબા હું લેખો લખતી હતી. અને ત્યારે એટલે તે વખતે ટીચર્સ હોય આપણા ક્લાસ ટીચર્સ કે સ્કૂલમાં, એ લોકો વખાણ કરતા હતા અને જે ગુજરાતીના એક ટીચર હતા એ મને એવું કહ્યું હતું, હું તો સ્કૂલમાં હતી ત્યારે, કે તારો છે તે ગુજરાતી ભાષાનો જે શબ્દ ભંડોળ છે તે કદાચ મારાથી પણ વધારે છે. એટલે આવું સાંભળીને એમ ખરેખર આપણને આ કલ્પનાની બહારની વાત એમ કે થઈ ગઈ કહેવાય. પછી કોલેજમાં આવી ત્યાં થોડુંક વધારે સિરિયસલી કાવ્ય લખવાનું બન્યું, થોડી ગઝલની પણ સમજણ પડી એમ કહેવાય. કંઈક એક બે ઇનામો આવી રીતે મળ્યા હતા. પછી એ કંઈક નાના છાપામાં એ વખતે એક નાનું છાપું શરૂ થયેલું, એમાં પણ હું થોડુંક અંગ્રેજીમાં લખતી હતી. અને પછી એકચ્યુઅલી ઓનેસ્ટલી અમેરિકા હું ગઈ ત્યાર પછી મારું સિરિયસ લખવાનું ત્યાર પછી શરૂ થયું. અને ત્યાર પછી હું સ્કૂલ કે કોલેજના મેગેઝિન સિવાય ના સામયિકોમાં લેખો કે મોકલતી થઈ. પ્રીતિજી, એવું કહેવાય કે કવિતા, કોઈ પણ કવિ હોય એ લગભગ ભાવના સાથે જોડાયેલો હોય, કાં તો પછી પ્રેમથી લખાય કાં વિરહમાં લખાય. હા, શેમાં લખવાની મજા આવે? એ બંનેમાં જ લખ્યું છે. વિરહના ઘણા કાવ્યો લખ્યા છે, એટલે વ્યક્તિનો વિરહ એના પણ, અને વધારે હું માનું છું કે દેશના વિરહના, એટલે ઘર, અમદાવાદ મારું ઘર હોય તો ઘરથી દૂર રહેવાનો જે વિરહ કે ઝુરાપો, એના ઘણા બધા કાવ્યો લખેલા. પછી તો દરેક સ્ટેજ એક આવતું જાય, અમુક વર્ષો પછી થોડોક મનોભાવ બદલાતો એ રીતે જાય કે હું વારંવાર ભારત આવતી થઈ, એટલે ઝુરાપો રહે, કોન્સ્ટન્ટ રહે હંમેશા, પણ મનમાં ખબર કે જ્યારે મન થાય ત્યારે ભારત કે અમદાવાદ જઈ શકું છું. એટલે એ એમાં જે ઝુરાપામાં જે પેલો ડંખ હોય ને, એ ડાઉન્સ એમ, એ મેં ક્યાંક હમણાં લખ્યું છે કે હવે એવું જોઈએ કે કે પ્રેમમાં તીવ્ર વેદના ના હોય અને વિરહમાં આવો ડંશ ના હોય.
એ બંને ભાવ જરૂરી છે, પ્રેમનો અને વિરહનો સતત, પણ અસહ્ય ના હોય. ઓકે, ગુજરાતી અને બંગાળી સાથે પ્રેમ અને લગ્ન જીવન કઈ રીતે શક્ય બન્યું? બહુ સરસ. એટલે નાનપણથી આપણે અહીંયા રવીન્દ્રનાથને વાંચતી હોઉં, શરદચંદ્ર એ બધું વાંચેલું, એટલે મારા મનમાં એક હતું જાણે કે બંગાળી કવિને પરણું. તો હવે અહીંયા ગુજરાતમાં રહીને કદાચ કોઈ એવું મળત નહીં પાત્ર, અને કદાચ એવું કે દુનિયામાં ક્યાંક મળતી નો આ બધું પેલું લગ્ન કહેશે ને કે આપણા હાથમાં લગ્ન પણ નથી હોતું ઘણીવાર. તો મને જેની સાથે હું પરણી તેનો એનો પરિચય થયો હું ન્યુયોર્ક ગઈ તે પછી, અને બંગાળી હતા. અને એ વખતે તો કેવું કે રવીન્દ્ર સંગીત હું પણ શીખી છું એટલે ગાતા હતા સાથે, અને એ રીતે ઘણું આમ કે સામ્ય અમારી પાસે. હું ગુજરાતમાંથી ગયેલી છતાં પણ ઘણું બંગાળીપણું હતું મારામાં, કે જે પછી વધતું પણ ગયું, અને બહુ હજી પણ બહુ જ ગમે બંગાળી સાહિત્ય. અંદરની વાત જરાક, પણ એટલે મેં જેમ કહ્યું તેમ કે હું બંગાળી શીખીને બંગાળી ગીતો શીખીને ગયેલી એટલે ભાષાનો પણ મને ખ્યાલ હતો, ભાષાના બંગાળી ભાષાના ધ્વનિ વગેરે. અને એ જે વ્યક્તિ છે જે મારો વર છે તે વ્યક્તિ તરીકે બહુ જ સારો છે, એટલે બંગાળી તરીકે એવો એકદમ જુદો છે આપણાથી એવું પણ નથી. અને હી ઇઝ અ ગીવર, કે એનો એટલો બધો જનરસ હાર્ટેડ છે અને વિશાળ હૃદય કહીએ કે પ્રેમ, મને બહુ પ્રેમાળ છે એમ કરીને. એટલે પહેલેથી શરૂઆતથી જ એણે લગભગ મને એમ કે અમે મળ્યા અને મને હું એને ગમી ગઈ કહીએ એ પછી સાથે જ મારી સાથે રહ્યો. અને મેં કહ્યું કે નહીં હમણાં નથી પરણવાનું, કે કા એ તો નોકરી અરે ભણતો હતો હજી તો પીએચડી કરતો હતો. મેં કહ્યું નહીં પણ નોકરી મળે પછી વિચારીએ આમ તેમ, પણ એણે કોઈ દિવસ મારાથી દૂર ગયો જ નહીં, મારી હંમેશા એણે કાળજી લીધી પહેલેથી લગ્ન પહેલાં. એટલે ઈનો અને મને તો જોઈતું હતું તે મળ્યું ને, મારે બંગાળી તો જોઈતો જ હતો, ભલે કવિ હું થઈ વિચ ઇઝ ગુડ, કારણ કે એ જો કવિ હોત તો અમે ખાખી બંગાળી હોત. એટલે એ જે થયું બંગાળી વ્યક્તિ મળી એ બહુ સારું થયું, કારણ કે એ જ મારે જોઈતું હતું, અને એની સાથે આખું બંગાળ મને વધારે મળી ગયું ને, બંગાળનો એક તલસ્પર્શી મને અનુભવ થયેલો છે, અને એની બધી જ બાજુઓ બધા જ પાસા મને બહુ ગમે છે, બહુ હૃદય લાગે છે. કઈ રીતે ને મુલાકાત થઈ હતી મારે એ જાણ? હા, એ મુલાકાતની વાત એકચ્યુઅલી છે બહુ ઇન્ટરેસ્ટિંગ, કે ન્યુયોર્કમાં એ પણ રહેતા હતા એટલે હું મળી પહેલી વાર ત્યારે મારે ત્યાં કોઈક મહેમાનો આવેલા, એમની સાથે આ મારા વરનું નામ ચંદન સેનગુપ્તા છે, તો એનો એક રૂમમેટ મારા મિત્રો સાથે હતો, એટલે પછી અમે બધા એ જે રૂમમેટ હતો સાઉથ ઇન્ડિયન હતો એ કે અમારે ત્યાં ચલો, તો રાતે ફરતા ફરતા 2 વાગી ગયેલા, એટલે રાતે 2 વાગે અમે એમને ત્યાં પહોંચ્યા, ત્યારે ચંદન તો એકલો હતો અંધારું કરીને, એ વખતે રવિશંકરની રેકોર્ડ સાંભળતો હતો, અને અમે ગયા એટલે એને ખલેલ પણ પડી કે રાતે 2 વાગે આવીને એનું હું શાંતિથી સાંભળું છું. પછી ઓળખાણ થઈ ને મારી ઓળખાણ થઈ ને મારું નામ દીધું, ને એનું જ્યારે દીધું કે સેન ગુપ્તા, ઓહો તમે તો બંગાળી છો, શોધું છું ક્યાંની, લગભગ એવું કે હું શોધતી જ હતી એના જેવું ખ્યાલ વગર. અને પછી મેં તરત કહ્યું કે તમારી પાસે રવિન્દ્ર સંગીતની રેકોર્ડ્સ છે, કારણ કે એ જમાનામાં તો રેકોર્ડ સાંભળતા હતા, એવી કે હું શીખી છું. એટલે હવે શું છે કે દરેક બંગાળી જાણે કે દરેક અબંગાળી ને એવું કેવું ગમતું હોય છે કે અમને રવિન્દ્ર સંગીત આવડે છે, કે અમે રવિન્દ્રનાથ વિશે જાણીએ છીએ. એટલે પહેલાંએ પણ કહ્યું કે હા બરાબર છે, તમે જાણો છો કહ્યું ને બરાબર છે, પણ પછી રવિન્દ્રનાથે તો કેટલા 3000 ગીતો લખ્યા છે, એટલે પણ એણે પહેલી જે રેકોર્ડ મૂકી એમાં પહેલું જ ગીત હું જાણું, એટલે મેં જે શીખેલી હું 70-80 ગીતો શીખેલી, પણ એમાંથી એવું કેવું બનવું કે એ ગીત હું જાણતી હતી, એટલે સાથે એમ કે હું ગણગણવા લાગી. એટલે એને એ રીતે ખાતરી પણ થઈ કે ના ના વાત તો સાચી કરી, શીખી છું એ વાત સાચી છે, ગપ્પું નથી એમ. એટલે ત્યાર પછીનો હા, પછી બીજે દિવસે રવિવાર હતો એટલે મારા અપાર્ટમેન્ટ પર મેં એ લોકોને લંચમાં બોલાવ્યા, એટલે બંને જે રૂમમેટ્સ હતા એનો પેલા સાઉથ ઇન્ડિયન અને આ બંગાળી ભાઈ કરીને, મેં કહ્યું તમે બંને આવજો. એ જમાનામાં એટલે એવું કે એ શરૂઆતના વર્ષોમાં હું વધારે સાડી પહેરતી હતી, અને એ દિવસે આમ લંચ કર્યું અને પછી કઈ સોનેરી રંગ એટલે કે સિલ્કની સાડી પહેરી, પણ પેલી ગોલ્ડન જેને કહીએ કે પીળી પીળા રંગની, અને એ સાડી પણ એટલે એને એ રીતે હું બહુ ગમી ગઈ જોઈને જ કે સાડી પહેરેલી છે, એટલે પેલું બંગાળમાં પણ પેલું આમ સાડીનું ને ટ્રેડિશનલ ઇમેજ હોય સ્ત્રીની, એટલે એ રીતે હું, અને જે રસોઈ કરી હતી પણ એને કંઈ ભાવતી જ રસોઈ થઈ, એ પણ કંઈ ખબર એટલે એ થવાનું જ હતું એમ કહી શકાય કે એ એક બનવાનું જ હતું, તો પહેલેથી જ પહેલે દિવસથી જાણે એમ કે આવી રીતે જ બન્યું, ગોઠવાઈ ગયું એમ.
એ ગીત છે ને તો રવીન્દ્રનાથના તો બહુ સરસ ગીતો છે, રાઈટ? એમના પ્રેમના ગીતો છે, અને આપણે પ્રેમનું સમજીને ગાઈએ તો ભક્તિનું ગીત લાગે, અને ભક્તિનું સમજીને ગાઈએ તો પ્રેમનું લાગે, એટલી બધી એમનામાં ઐક્ય છે એ ભાવોમાં. આ ગીત હતું તો આમ ફિલોસોફિકલ કહેવાય થોડુંક, પણ કે એ મુનિહાર આમાય નહીં સાજે, કે આજે હવે અત્યારે અહીંયા ગાવાનું મારું ગયું સવારનું પણ. એ મુનિહાર આમાય નહીં સાજે, ઓરે પોડતે ગેલે લાગે, ઓરે છીંતે ગેલે બાજે. એ મુનિહાર આમાય નહીં સાજે, કે આ મણીનો હાર છે, રત્ન મણી મોતીનો હાર, તે મને શોભતો નથી. કે પહેરવા જઉં તો મને વાગે છે, અને કાઢવા જઉં તો ખાલી અવાજ કરે છે. અને પછી એમ કહે છે કે મને તમે ફૂલોનો ઢગલો આપો, બાસ્કેટ ભરીને ફૂલો આપો, છાબડી ભરીને, અને હું એમાંથી હાર બનાવું અને તમને પહેરાવું. એટલે ઈશ્વરને કહે છે, પ્રેમી પણ કહી શકાય, કારણ કે મેં કહ્યું કે પ્રેમ ને ભક્તિ એમાં ભળેલા છે. પ્રેમ લક્ષણા ભક્તિ આપણે વૈષ્ણવમાં કહીએ છીએ, એવી રવીન્દ્રનાથની એક એ શૈલી છે. એટલે કે તમે મને ફૂલો આપો, હું હાર બનાવું ને તમને પહેરાવું, ત્યારે જ, નહીં તો મને બહુ લજ્જા થાય છે. આ હીરા કે મોતી પહેરવાનું મને ગમતું નથી. પ્રીતિ અહીંયા રોકી સમય થયો છે કે વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ ઘણી બધી વાતો પ્રીતિ સેનગુપ્તા સાથે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. પ્રીતિ સેનગુપ્તા સાથેની વાત પ્રથમ મુલાકાત બાદ. પ્રીતિજી, વિશ્વ પ્રવાસી, આપણે કીધું પ્રવાસ કરવું ગમે, અને એમાં જે કલ્પના શક્તિ જેની આટલી બધી વિકસિત હોય નાનપણથી જ, એને ઘણું બધું જાણવું ગમે, જોવું ગમે, માણવું ગમે, મળવું ગમે, પણ પ્રવાસનો નોર્મલી એવું કહેવાતું હોય છે, કોમન મેન એવું કહેતા હોય છે કે પ્રવાસ કરવો ને તો ક્યાંક સાથે કરવો. એકલા પ્રવાસ કરવાની મજા નોર્મલી કોમન મેનને નથી આવતી. પ્રીતિ સેનગુપ્તાને એકલા પ્રવાસ કરવાનું ગમે છે, કેમ? આઈ ગેસ એ શરૂઆત જ્યારે થઈ ને, એટલે આમ ભારત છોડ્યું હોય પહેલાં તો ઘણું, હું ભારતમાં તો ખૂબ જ ફરેલી લગભગ, એટલે આખો દેશ કહીએ, ને ત્યારે એકલી નહોતી જ ફરી, કારણ કે અહીંયા એવો આપણો રિવાજ નથી એકલા ફરવા દેવાનો, સ્ત્રીઓને કે છોકરીઓને, ઘરની છોકરીઓને. પછી અમેરિકા હું ગઈ, પછી મને આ દેશનો જુરાપો ભારત વિશે એટલે કંઈ ગમે જ નહીં, ને જેમ શરૂઆતમાં જનારાને થતું હોય છે ને, અમેરિકા ના ગમે અને આપણું ચિત્ત ક્યાંય ચોંટે જ નહીં ને બહુ જ ઉદાસી ને. પછી 1.5 વર્ષમાં તો હું ભારત પાછી આવી, અને ભારતથી 3 મહિના કે એમ રહીને પાછી ગઈ, ને પછી તરત જ હું અમેરિકામાં ફરી લગભગ 3 મહિના, અને તે પણ બસ દ્વારા. એટલે એ મારો કહી શકાય કે પહેલો એકલાનો મારો લાંબો પ્રવાસ, કે 3 મહિના હું સળંગ બસોમાં અમેરિકા ફરી, અને ઘણા બધા વિભાગો એના જોયા. અને એ પછીથી હું પાછી 1.5 વર્ષે, એટલે શું કરતી હતી કે હું 6 મહિના 8 મહિના નોકરી કરતી હતી, અને નોકરી છોડીને ફરવા નીકળી જતી હતી 6-6 મહિના. એ પરણ્યા પહેલાં પણ એકલી હતી, ત્યારે પણ મેં એવું જ બધું કર્યું. એટલે એ પછી યુરોપ ગઈ હું, અને યુરોપનું તો નાનપણમાં ત્યાં ગયેલા અને ખબર નહીં કે યુરોપની જિયોગ્રાફી શું છે, એની ભૂગોળ શું છે, એટલે એ બધું નકશાઓ પરથી સમજી કયો દેશ ક્યાં છે આ તે, અને પછી એ રીતે મેં મારો પ્લાન કર્યો. અને તે પણ એક નાનો થેલો લઈને, અને કોઈ જાતના હોટેલના કે કોઈ રિઝર્વેશન્સ ત્યારે પણ નહોતી કરતી, અને હજી પણ નથી કરતી. હું જ્યાં જઉં ત્યાં એ જ રીતે હું પહોંચી જઉં છું. અને બેઝિક હર્ડલ્સ, કારણ કે અગેઈન એક ગુજરાતમાં રહેલી, એક ગુજરાતના કલ્ચર સાથે ટેવાયેલી એક છોકરી મોટી થઈ, કલ્પના પ્રમાણેનું મળ્યું, અને પ્રવાસ કરવાની ઈચ્છા થઈ. નાવ મારો બેઝિક સવાલ ત્યાં આવે છે કે આટલી અજાણી જગ્યા ત્યાં જવું, ફક્ત એક નકશો લઈને જવું, કદાચ એ ટાઈમે તો ઇન્ટરનેટની એટલી સુવિધા નહીં, એટલે પુસ્તકમાં ક્યાંક વાંચ્યું હોય કે આ પ્રદેશ આવો છે, એના આધારે મનમાં એક કલ્પના લઈને પ્રદેશમાં પ્રવેશ કરવો, ત્યાંના લોકો સાથે વાતચીત કરવી, અલગ અલગ જગ્યાઓ શોધવી,
આઈ થિંક ધીસ ઇઝ નોટ ઇઝી ટાસ્ક બીકોઝ અગેઈન એડવેન્ચર પણ છે આમાં, ખર્ચ પણ છે અને બધું જ, આ બધું એક સાથે હાઉ યુ મેનેજ એજ ને? એટલે એમાં સૌથી પહેલા તો એવું કે ડિટર્મિનેશન જોઈએ, આપણે કંઈ કરવું હોય છે એટલે કે બસ મક્કમ મન જોઈએ કે કરવું જ છે, એટલે હિંમત પણ કેળવવી જ પડે. કારણ કે હું એકલી જતી હોઉં, અને તમે બહુ સાચું કહ્યું, કારણ કે આપણને એટલે ગુજરાત અથવા ભારતના કોઈ કુટુંબમાંથી તમે જતા હો એટલે એકદમ પ્રોટેક્ટિવ, બધું સુરક્ષિતતા જ હોય. મને તો છોકરી એટલે એમ કે મને અમદાવાદમાં પણ એકલી નહોતા જવા દેતા, એકલી મને આમે અહીંયા જવાનું, એટલે એ બધું જ મેં જે આપણા જે નીતિ નિયમો અથવા નિયમો જે હોય ઓફ બીઈંગ એન ઇન્ડિયન વુમન ઓર ઇન્ડિયન યંગ વુમન, એના જે નિયમો હોય કે જે રીતે મારો ઉછેર થયો હોય, ખબર નહીં, એ બધાથી એ બધું છોડીને તોડીને કંઈક મારો જેને લાઈફ ફોર્સ કહીએ છીએ, શ્રી અરોબિંદોએ લાઈફ ફોર્સ નામનો શબ્દ વાપર્યો છે, એવું કંઈક હશે અંદર, મારી અંદર હશે, અને કંઈક એવું દૈવી કંઈક વિચારેલું હશે ક્યાંક કોઈએ કે આ કરી શકશે અને એને કરવા દઈએ. એટલે મને જેન્ડરના કારણે કોઈ કેવો કડવો અનુભવ પણ થયો, એટલે જેન્ડર એટલે સ્ત્રી તરીકે તો સદભાગ્ય સ્ત્રી તરીકે એટલો કડવો નથી થયો અનુભવ કે જેને લીધે લેટ્સ સે કે મારે પ્રવાસ કરવાનું છોડી દેવું પડે, કે હું એવી ગભરાઈ ગઈ હોઉં કે કંઈ મનમાં મને એવો ઘા પડ્યો હોય કે જે હું સહી ના શકું, એવું થાય છે ને સ્ત્રીઓ સાથે કેવા અત્યાચારો, સદભાગ્ય એવું કશું નથી થયું. પણ એવું બન્યું છે કે હું ભારતીય હોઉં, ભારતીય વ્યક્તિ હોઉં ને ભારતીય સ્ત્રી, એટલે ભારતીય હોવાને લીધે અપમાનો થતા રહ્યા હોય એવું બને છે. ક્યાં થયું હતું સૌથી વધારે? એવું ઘણી જગ્યાએ, ખાસ કરીને સરહદો ઉપર, એનો એટલે આપણે બોર્ડર ક્રોસિંગ્સ કે કસ્ટમ્સ કે ઇમિગ્રેશન, એનો એક દેશથી બીજા દેશમાં જવા માટે ત્યારે એવું થાય. લાંબા સમય સુધી એની અસર રહી હોય એવું કયું અપમાનજનક શબ્દ અથવા તો વર્તન ક્યાંક થયું? બને ત્યાં સુધી હું આ બધું ભૂલવા પ્રયત્ન કરતી હોઉં છું, પણ છતાં પણ એવું યાદ રહી જાય છે. એવું બન્યું કે કેનેડાથી અમેરિકા, એ વર્ષે હું બે વાર કેનેડા ગઈને બે વાર પાછી આવી, કારણ કે એક વખત હું ઉત્તર ધ્રુવ ગઈ, ઉત્તર ધ્રુવથી પાછી આવી, અને પછી ફરીથી એવું બન્યું કે અપર કેનેડામાં થઈને અલાસ્કા, પછી હું ભૂમિ વાટે, એટલે 5 રાત અને 6ઠે દિવસે રાતે એમ કરીને હું વેન્કુવરથી શરૂ કરીને ભૂમિ વાટે હું અલાસ્કા પહોંચી, એટલે પાછા આવતી વખતે, એટલે 2 વખત હું પાછી આવી અમેરિકામાં એન્ટર થઉં છું, ત્યારે મને બહુ જ સખતના અપમાન એ રીતે કે, અને એ આવી રીતે હું નીચે આંખ રાખીને બોલતી હોઉં તો પણ મને લડ્યો કે મારી સામે જઈને બોલો, કે જાણે મારી આંખોમાંથી હું કશું છુપાવતી હોઉં, એવી ગુનેગાર હું હોઉં એવી રીતે, અને બધો સામાન ખોલ્યો, આટલો જ સામાન હોય મારી પાસે, બધો સામાન ખોલ્યો, બધા મારા પેપર્સ જોયા, પછી તો પણ એને ખાતરી ના થઈ કે, કારણ કે એ હજી પણ કદાચ આ જમાનામાં પણ ગ્રીન કાર્ડ હતું મારી પાસે એ વખતે, એટલે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ જે રીતે વર્તે છે અત્યારે પણ, તો એને કારણે એનો એમ કે તમે રહો છો ક્યાં, કે તમે ભારત રહો છો કે અહીંયા રહો છો, અરે મેં કહું ભાઈ હું ન્યુયોર્કમાં રહું છું તો એની ખાતરી શું, તો ખાતરી હું ત્યાં ઊભા ઊભા કઈ રીતે બીજી આપું ખાતરી, એટલે મારે આમ કહેવું પડ્યું કે કઈ બેંકમાં મારો અકાઉન્ટ છે ને ક્રેડિટ કાર્ડ ને જાત જાતનું કે મારા ઘરમાં શું શું છે ને કઈ ગાડી વાપરો છો ને, એટલે આવું બધું જાત જાતનું એનો જેને પર્સનલ કહી શકાય, કે મુસાફરને આવું બધું કહેવાની ખરેખર જરૂર ના હોય. અને કોઈક વાર એવું બને છે કે જે પાસપોર્ટમાં ધારો કે મારા વરનો ઓફિસનો નંબર લખ્યો હોય, અરે એ પાસપોર્ટ બદલાય એ પહેલાં ઓફિસ બદલાઈ ગઈ હોય, એ નંબર બદલાઈ ગયો હોય, યુનો, એટલે એ નંબર પછી મને યાદ પણ ના હોય, એવું પણ બને કે કયો નંબર લખ્યો છે બોલો, તો એ ઓફિસનો નંબર જૂનો થઈ ગયો મને યાદ પણ ના હોય, એટલે એવું 2 વખત થયું. ત્યાર પછી મેં ન્યુયોર્ક એટલે ઘેર આવીને કહ્યું કે આ ઇન્ડિયન પાસપોર્ટને એના ઉપર હું અભિનય નથી સહી શકતી, કે મને દેશે દેશમાં મને મેં લાતો ખાધી છે ને અપમાન સહ્યા છે, મેં કહું હવે મારે અમેરિકન પાસપોર્ટ કરવો જ પડશે, અને એ રીતે મેં પાસપોર્ટ મારો બદલ્યો. ઇન્ડિયાની ઓળખાણ, ઇન્ડિયા માટેનો ના વિચારો, જ્યારે પણ વિશ્વના અલગ અલગ દેશમાં આપ આપની ઓળખાણ એક ઇન્ડિયન તરીકે આપતા હતા, કેવા રિએક્શન્સ હતા? હા, લગભગ એટલે આપણે ફર્સ્ટ વર્લ્ડ જેને કહીએ, યુરોપના દેશોમાં ઓળખી જાય કે આ ઇન્ડિયન હશે. જોકે હવે આ જમાનામાં, આજના વર્ષમાં કે હમણાં છેલ્લા 2-3 વર્ષથી, કદાચ છેલ્લા 10 વર્ષથી, આ છે ને હું એને સંદેહનો યુગ કહું છું કે સસ્પિશન અને શંકા, એટલે કદાચ મને ઇન્ડિયન ના પણ માને, મને પાકિસ્તાની પણ માને અને મને અરબી પણ માને,
હવે પણ એક વખત એવું કે ફર્સ્ટ વર્લ્ડમાં તમે ફરો, યુરોપ છે કે જપાનમાં તો એનો ઇન્ડિયન્સ બહુ પ્રિય છે, એટલે જપાનનું નામ હું ના દઉં પણ મોટે ભાગે યુરોપ અને કદાચ અમેરિકા, તો ઇન્ડિયન તરીકે એ લોકોને એમ થાય કે આ ગરીબ હશે, અભણ હશે અને કદાચ હાઇજીન નહીં હોય એની પાસે, એટલે જરાક યુ નો આમ કોઈકવાર ચમકી પણ જાય અને તમને સારી રીતે ના તમારી સાથે વર્તે એવું બને. થર્ડ વર્લ્ડમાં જ્યારે જાઓ ત્યારે એમના જેવા આપણે દેખાઈએ, કારણ કે લગભગ આ જ રંગના હોય ત્યાંની પ્રજાજન, ત્યાંના પ્રજાજનો આવા જ હોય, એટલે ઘણીવાર મને ત્યાંની માની લે, એટલે કદાચ એ રીતે પણ મારું અપમાન થાય કે જેમ કે હું બોર્ડર ક્રોસિંગ કરતી હોઉં, બે સેન્ટ્રલ અમેરિકાના બે દેશો સ્પેનિશ બોલાતું હોય અને હું ત્યાંના જેવી લાગતી હોઉં, એટલે પેલો મને ઓફિસર મને અટકાવીને કે શું શું લાવ્યા છો, ક્યાંથી આવ્યા છો એમ કરીને, પછી હું સ્પેનિશ સમજું છું પણ દરેક દેશનું સ્પેનિશ થોડું જુદું હોય, એટલે આ કેસમાં એમ મેં કહ્યું કે તમે શું બોલો છો મને સમજાતું નથી, ત્યારે એને ખ્યાલ આવ્યો કે ઓ કે તમે એમ કે સ્પેનિશ નથી, તમે નિકરાગવાન નથી કે તમે હોન્ડુરાસના નથી, મેં કહું ના હું ઇન્ડિયાની છું. તો આ સ્પેનિશ દેશોમાં એવું થાય છે, મને કહે કે તું ઇન્ડિયાની ઇન્ડિયાની છે ને, તું ઇન્ડિયાના કે, કારણ કે ત્યાંના જે લોકો છે ને એને ત્યાંના ઇન્ડિયન્સ કહે છે, ખ્યાલ હોય તો, કે ક્રિસ્ટોફર કોલંબસ ત્યાં ગયા ઇન્ડિયા શોધવાને બદલે એ શોધી ગયો, એટલે એમણે એ લોકોને ઇન્ડિયન કહ્યા, પણ તે ત્યાંના ઇન્ડિયન છે. એટલે હું કહું ને કે હું ઇન્ડિયન છું, એટલે કે હું ના કે તારી જાતને તું ઇન્ડિયન ના કે, કારણ કે એ લોકો સમજશે કે તું ઇન્ડિયો છું, આપણે કહીએ ને દેશી એ અર્થમાં ઇન્ડિયો, એટલે એવું તને સમજશે. તું એમ કે તું હિન્દુ છે, કારણ કે સ્પેનિશમાં હિન્દુ કે હિન્દુસ્તાન ને પછી હિન્દુ, એટલે મેં કહું ના હું હિન્દુ તો છું જ પણ હિન્દુ મારો ધર્મ છે, એ મારો મારી રાષ્ટ્રીયતા હિન્દુ છે એમ શું કરવા કહું, મેં કહું હું ભારતીય છું એટલે ત્યાં ભારતીય ના સમજે, મેં કહું ના હું ઇન્ડિયન જ છું, ભલે મને ઇન્ડિયો કે ઇન્ડિયો સમજે પણ હું ઇન્ડિયન જ છું એમ. એટલે એક એક એવો સ્પિરિટ રાખવો પડે. ઓકે પ્રીતિજી, અગેન અગેન એક કામ થયો છે બ્રેકનો, દર્શક મિત્રો વિરામ બાદ વાત કરીશું પ્રીતિ સેનગુપ્તા સાથે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. પ્રીતિજી, બધી જગ્યાએ ફરો છો પણ પ્રીતિ સેન ગુપ્તા વિશેની જ્યારે પણ કોઈની જોડે વાત થાય કે યાર પ્રીતિ સેન ગુપ્તાને આજે હું મળવાનો છું, પહેલી વાર મળું છું, તો કઈ રીતે ઓળખીશ, તો તરત એમ કહી દે કે પ્રીતિ સેન ગુપ્તા કદાચ બધા સામે ઘણા બધા હશે પણ એમાં વ્યવસ્થિત તૈયાર થયેલા હોય, ડ્રેસિંગનું ખૂબ જ કોન્શિયસલી ધ્યાન રાખે એવી કોઈ લેડી દેખાય, અને ખાસ કરીને ચંપાનું ફૂલ દેખાય તો સમજી લેજો કે આ જ છે પ્રીતિ સેન ગુપ્તા. આ ચંપાના ફૂલનું રહસ્ય શું છે? આમ જો તો કઈ જ રહસ્ય, મને તો કે કેમ આટલું બધું નવાઈ લાગે છે આટલી બધી લોકોને, કારણ કે બાગોમાં ફૂલ હોય ને આપણે ફૂલ એટલા માટે લાગે છે કે નોર્મલી આ ચંપાનું ફૂલ કોઈ કાનની ઉપર સરસ રીતે વાળમાં પરોવાયેલું દેખાતું નથી કોમનલી, પણ હવે એ તો શું કરું, બધા કહે છે કે હવે અમે પણ કરીશું એમ કહેતા હોય છે કે હું તમારું જોઈને અમે કરીશું, પણ કરતા નથી, એટલે મને એમ થાય કે કંઈક ઘરેણા જેમ રવીન્દ્રનાથની વાત કરીને કે મોતીનો મણીનો હાર પહેર્યું ને એમણે તો કહી જ દીધેલું હતું રાઈટ કે મને ફૂલો આપો, એટલે કંઈક એવો જ ભાવ કે ફૂલ એટલે એક કુદરતનું એક અંશ કહીએ, અને સાદામાં સાદી રીતે તૈયાર થવું હોય, હું તો નીચે ખરે ખરી પડેલા ચંપા જ્યાં જઉં ત્યાં મળે ત્યાં ઉપાડતી જઉં, એટલે ચંપા માટે આટલું વિશેષ, એટલે ચંપાને માટે. હવે ચંપાની બાબતમાં એવું છે કે એ ફૂલ છે ને હલકું ફૂલ છે કે જે કાન પર આમ રહી જાય, ગુલાબ ના રહે, ગુલાબ ભારે હોય અને કદાચ ક્યાંક એની વાગી જાય, કાંટો વાગી જાય, કાંટો પણ વાગી જાય, કાંટો વાગી જાય, એટલે ચંપામાં તો એમ કહે છે ને ચંપા તુજમે તીન ગુણ, એટલે એ તો સરસ છે, સુંદર દેખાય છે, સુગંધ છે એની અંદર, એટલે ચંપો બહુ સરસ છે, બહુ કોમળ છે પાછો કે કાન પર સરસ સુકાઈ પણ જાય શરીરની ગરમીથી. મારી એક ચોપડી છે, મારા પુસ્તકનું નામ છે કે મન તો ચંપાનું ફૂલ, આ અર્થમાં કે ચંપો એક સુકોમળ કુદરતી અંશ છે. નહીં નહીં, જ્યારે મારો આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એ હતો કે આ જે ચંપો વિશ્વના અલગ અલગ દેશમાં ફરતી વખતે ચંપો તો નહીં મળ્યો બધે, ત્યારે શું લગાવતા હતા? ત્યારે કોઈક વાર આવું પાંદડાનો રંગ હોય છે લાલ પીળો, એ પાંદડું ઉપાડીને કોઈક વાર લગાવી દઉં, કોઈક વાર બીજા ઝીણા ફૂલો મળી જાય, પછી પેલા દાઉદી કહીએ છીએ આપણે, દાઉદી ફૂલ બહુ સારા પડે છે, ફૂલ તો હોય
એટલે ફૂલ તો લગભગ હોય. આના વિશે ક્યારે પૂછ્યું તો હશે ક્યાંક? કોઈએ ખાસ એવું સીધું આવું પૂછ્યું નથી કે ફૂલ શા માટે પહેરો છો. હવે એવું કે આપણે તો સ્ત્રીઓ, ભારતીય સ્ત્રીઓ તો અમારે એનો જરાક શણગારનો શોખ હોય. એટલે અહીંયા એવું છે કે લગ્ન હોય ત્યારે પેલી કે નવવધુ અને એક દિવસ ફૂલના શણગાર કરે તો, પણ એ વર્ષમાં નહીં, જિંદગીમાં એક વખત ફૂલના શણગાર શા માટે? હું તો ધારો કે રોજ સામાન્ય રીતે હું ફૂલ નાખું રોજ, તો એક એક શણગારનો ભાગ છે. પણ તમે કહો છો એમ બહુ વ્યવસ્થિત ડ્રેસિંગ ને બધામાં મને કે બહુ વાર નથી લાગતી હોતી તૈયાર થવામાં, હું એનો સહજ રીતે તૈયાર થઈ જતી હોઉં છું. પણ એક એસ્થેટિક્સ એટલે આ ફૂલ પણ એક એનો એસ્થેટિક્સનો ભાગ છે એમ માનું. આ પ્રવાસ અને આ વિચારોને લઈને ક્યાંક સતત લોકો પાછળથી ચર્ચા પણ કરે છે, કરતા જ હોય, ઘણી થતી જ હશે. એટલે એ વિચારો ઓબ્વિયસલી હું કંઈક જુદા વિચારની હોઈશ, કારણ કે શરૂઆતથી આમ કંઈક જુદી પ્રવૃત્તિ મારી શરૂ થઈ ગઈ કે પરણ્યા પછીથી તો કોઈ આટલું બધું ના ફરે. મારે વર્ષમાં 4-5 મહિના કોઈક વાર 6 મહિના હું ફરતી હોઉં છું પ્રવાસમાં, એટલે એવું લગ્ન કર્યા પછી ઓછું થાય. પણ પ્રવાસ કરતાં કરતાં મારા વિચારો કંઈક બદલાતા એ રીતે ગયા, વધારે સારા થતા ગયા એમ કહી શકાય કે વ્યક્તિ તરીકે વધારે હું સારી બની શકું એવો પ્રયત્ન હું કરતી રહી છું કે સમજણ મારી જિંદગી વિશેની કેળવાય, બીજી પ્રજાઓ વિશે મને જાણકારી મળે અને બધા જ માણસ તરીકે બધા સરખે સરખા લાગે એવો એક પ્રયત્ન. એટલે તમે શરૂઆતમાં કહ્યું બહુ એક સાચા વિશેષણો વાપર્યા કહેવાય, કારણ કે મારો ફરવાની બાબતમાં એવું છે કે આપણું મન આમ વિશાળ હોવું જોઈએ અને એની અંદર ડેપ્થ હોવું જોઈએ. અને પ્રવાસી તરીકે બે તત્વોને હું અગત્યના ગણું છું કે આનંદ હોવો જોઈએ મનમાં અને વિસ્મય, એટલે હંમેશા કુતૂહલ હોવું જોઈએ. કે પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ એક મહિલાને જ્યારે લગ્ન કરે છે ત્યારે એક આદર્શ ગૃહિણી તરીકે હોય તો એને ક્યાંક વિશેષ માન સન્માન મળે અથવા તો અપેક્ષા પણ હોય છે પરિવારની, સમાજની. ક્યાંક અહીંયા વિપરીત લાગે છે ખરું, અથવા તો આની ચર્ચા પણ અગેઇન વિદ ઇન ફેમિલી, વિદ ઇન યોર સોસાયટી, અથવા તો પછી જે લોકો આપણે ઓળખે છે અથવા તો ઓળખતા થયા છે ત્યાં પણ ક્યાંક ચર્ચામાં નીતિશન ગુપ્તા માટે કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ બોલાતા હશે, બોલાતા હશે મારી પાછળ જરૂર. પણ આમ બહુ સામે કંઈ ખાસ કોઈ કહેતું નથી હોતું. મારા જે રોજિંદા મિત્રો છે લેટ્સે અમેરિકામાં કે એમાં કોઈ મને રોજ મારા વખાણે કોઈ નથી કરતું, રોજ એટલે ક્યારેય કદાચ નથી કરતું. અને કદાચ એ જ બતાવી આપે છે કે કદાચ પાછળ ક્રિટિસાઇઝ કરતા હશે કે આ શું. પણ હવે બહુ વર્ષો થઈ ગયા આ બધું કરતાં કરતાં, પણ મારા ઘરમાંથી એટલે કે મારો પિયર ને મારા સાસરા એમાંથી ક્યારેય પણ કોઈએ વાંધો નથી ઉઠાવ્યો. મારા સાસુ એમ કહેતા કે એટલે એમનો દીકરો એટલે કે મારા વરને માટે કે હું જાણું છું કે તું બુદ્ધિશાળી છે એટલે તે આ પત્ની પસંદ કરી છે, એનું પણ તારા મનમાં જે કારણ હોય તે ખરું, અને તમારે જે રીતે બંનેને રહેવાનું હોય આનંદથી ને સુખથી તો તમે રહો. એટલે એ રીતે બહુ સ્પષ્ટ હતા મારા સાસુ. તો ઘરમાંથી મને કોઈ દિવસ એવું નથી તકલીફ પડી અને મારા વર તરફથી પણ ક્યારેય નથી પડી. એક્ચ્યુઅલી આદર્શ પત્ની તરીકે માર્ક આપવા હોય તો પ્રીતિ પોતાની જાતને પ્રીતિસેન ગુપ્તા કેટલા માર્ક આપે? તમે મારા વરને પૂછો એ 110 આપશે 100 માંથી. મારી ગેરહાજરીમાં પૂછો ને, એટલે એમાં એવું છે કે એ ખરેખર એ મારો વર એમ માને છે કે દરેક વ્યક્તિમાં એક પેશન હોવી જોઈએ, એક જિંદગીનો એવો એક રસ હોવો જોઈએ અને એ રસને તમે ફોલો કરો, એને તમે અનુસરો કે એને તમે વિકસાવો તો એ સારું જ છે, એ જરૂરી છે એમ એ માને છે. કાર્યક્રમના અંતમાં કદાચ ગુસ્તાકી સાથે આપે ના પાડી છતાં પણ હું પ્રશ્ન પૂછું છું, દરેક સ્ત્રીને એક અંદરથી ક્યાંક પોતાની જનરેશન આગળ વધારવાનો એક માતા બનવા માટેનો એક અલગ એક વિશેષ ગુણ હોય છે અથવા તો પછી ક્યાંક એવી માતૃત્વની ઈચ્છાઓ છે, શા માટે આનાથી ક્યાંક અલગ વિચાર ધરાવે છે પ્રીતિ સેન ગુપ્તા? કંઈક નાનપણથી જ કંઈ એવી રીતની મારી મનોવૃત્તિ હતી, એમાં કંઈ બહુ બીજા જુદા વિચાર જેવું લાગતું નથી. હું એમ માનું છું કે આખી બાબત પ્રેમની છે, પ્રેમ કરવાની બાબત છે. એટલે તમે તમારા બે જ બાળકોને પ્રેમ કરો કે તમારા 4 ગ્રાન્ડચિલ્ડ્રન હોય એને જ પ્રેમ કરો, એ ભાવથી હું બહુ અલગ થઈ ગઈ છું કે હું જ્યાં જઉં ત્યાં મારે મિત્રો છે, મિત્રોના છોકરાઓ હોય કે બધા મારા કુટુંબીજનો છે અને આઈ એમ એબલ ટુ લવ. હું બહુ સહજ રીતે આઈ થિંક ચાહી શકું છું, પ્રેમ કરી શકું છું. એટલે આ પ્રેમ ભાવ
પર વધારે ભાર મૂકવાનો જરૂરી છે એકચ્યુઅલી દરેક વ્યક્તિ માટે. એટલે એક જે સીમિતતા, પ્રેમની સીમિતતા ના હોવી જોઈએ એનો એક, એ એમાં પણ એક મુક્તિ હોવી જોઈએ કે જે કોઈ પણ, તમે તમારા ઘરમાં નોકર હોય તેની સાથે કઈ રીતે વર્તો છો? સારી રીતે નથી જ મોટાભાગના વર્તતા. તો એને પણ તમે એનો ભાઈ તરીકે કે એનો નાનો હોય તો વોટ એવર, એનો તમારા એનો બાળક તરીકે કે ઘરના એક સદસ્ય તરીકે તમે જોઈ શકો છો. એટલે હું આ રીતે જીવનનો અર્થ આ રીતે લઉં છું કે એનો દરેક જણનું જીવન છે, દરેકનું જીવન અગત્યનું છે અને દરેકને પ્રેમ આપી શકાય છે. કોઈ બિલકુલ સંકુચિત કોઈ એક દાયરામાં એ બસ એ કે ઓટોમેટિકલી જેવું થયું કે બહુ વિચારપૂર્વક આવી રીતે હું બની છું તેમ નથી. અને આટલા બધા પ્રવાસ પછી હજી પણ શું લાગે છે કે આ એક હજી મારું ડ્રીમ બાકી રહી ગયું છે? પ્રવાસમાં તો એ ભૂખ ક્યારે ઓછી થવાની નથી, રાઈટ? હજી હજી પણ કઈ એવું લાગે છે કે યસ આ રહી ગયું છે યાર મારાથી? હવે આમ ખરેખર આમ સાત ખંડ, અને હું દુનિયામાં 7.5 ખંડ કહું છું, અને 108 દેશો એટલે, અને ઘણા દેશોમાં ઘણી વાર, એટલે એનો મેં ધાર્યું તો એનાથી ઘણું બધું વધારે થયું છે એનો, અને ઘણું વધારે મેં જોયું છે. એટલે આમ બહુ મોટો સંતોષ છે. એવું નથી કે આ બાકી રહી ગયું છે. હવે એવું છે, એવું થયું છે કે જ્યાં જવું તે જગ્યા એટલી ગમી જાય કે ફરી ફરી જવાનું મન થાય. 5મી વાર 7મી વાર મોટા મોટા દેશોમાં હું જતી હોઉં છું. એટલે હજી કોઈ એવું કંઈ એવું નથી જગ્યા કોઈ બાકી રહી કે હવે મને અહીંયા જવાની તો ઈચ્છા છે ના. એવા 1-2 દેશો એવા હશે કે જ્યાં જવાનું મન થાય, પણ કોઈને કોઈ કારણસર એનો ના પણ જઈ શકાય. ધારો કે મારે, હું છે તે ટ્યુનિશિયા ગઈ છું, ટ્યુનિશિયા, મોરોક્કો અને ઓફકોર્સ ઇજિપ્ત, એટલે આ લેબેનન, સીરિયા, આ બધા દેશોમાં હું ગઈ છું કે જ્યાં અત્યારે તમે જુઓ તો કંઈક ને કંઈક ધમાલ ચાલતી જ હોય છે. એટલે એ તમે જ્યારે જઈ આવ્યા ત્યારે જઈ આવ્યા, એ જ્યારે તમે ઈચ્છો ત્યારે અમુક દેશોમાં તમે ના જઈ શકો એનો, કારણ કે સેફ ના હોય. અને ત્યાંના લોકો પાછા એમ કે પ્લેનમાં બહાર નીકળતા હોય ત્યારે તમે એમ કે જાઓ યુનો. એટલે ઘણી વખત એવું, પ્રવાસ હવે એટલો બધો ઇઝી નથી રહ્યો, એટલો શક્ય હંમેશા શક્ય નથી રહ્યો, પણ છતાં પ્રવાસી તરીકે હું ખરેખર બહુ સદભાગી રહી છું અને સુરક્ષિત રહી છું. થેન્ક યુ વેરી મચ પ્રીતિજી. દર્શક મિત્રો, આથી ખાસ મુલાકાત પ્રીતિ સેન ગુપ્તા સાથેની. પ્રવાસી છે, સ્વાભાવિક છે કે એક વ્યક્તિ જ્યારે ઘરની બહાર નીકળે છે ને ત્યારે પણ ઘણું બધું એને જાણવા મળે છે. કદાચ પોતાના મહોલ્લાની બહાર નીકળે છે તો એનાથી થોડું વધારે જાણવા મળે છે, પરંતુ 108 જેટલા દેશોના પ્રવાસ પછી જે તેમની પાસે જાણકારી છે, જે કદાચ આટલો વિશેષ અનુભવ છે, કદાચ એની સાથે સાથે એમની જે કુતૂહલતા વર્ષે, એમણે કીધું કે વિસ્મયની વૃત્તિ હોવી જોઈએ, અને તેના કારણે તેમણે જે પ્રાપ્ત કર્યું છે, ટ્રાય કર્યો છે આ 30 મિનિટમાં આપ સુધી પહોંચાડવાનો. અમેરિકા જવાના છે અને પ્રવાસી છે, અને કહી શકાય કે સતત પ્રવાસ કરવાવાળા છે, એટલે ડેફિનેટલી પાછા આવવાના છે. ત્યારે ચોક્કસપણે બાકીની વાતો કરીશું નેક્સ્ટ એપિસોડમાં. સમય થયો છે અત્યારે આપથી જુદા થવાનો. થેન્ક યુ વેરી મચ અગેન. માય પ્લેઝર. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ. આ પ્રોગ્રામના પ્રાયોજક છે નીલકંઠ પતંગ હોટલ.